બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરતથી સુરતના બીએસપી ઉમેદવાર પ્યારેલાલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ઉમેદવારી પરત ખેંચવા મળી રહેલી ધમકીને પગલે તેમણે પ્રોટેક્શન માંગ્યું છે. 21 એપ્રિલના રોજ કલેક્ટર પાસે આ માંગણી કરવામાં આવી હતી. પાર્ટી તરફથી પ્રોટેક્શન અંગે લેખિત માંગણી પણ કરવામાં આવી હતી. ઉમેદવારને રોજ જુદા જુદા નંબરથી ફોન આવતા હતા અને સાથે ધમકીઓ આપવામાં આવતી હતી. ફોન કરીને પૈસા આપવાની લાલચ પણ આપવામાં આવી હતી. ઉમેદવારના જીવને ખતરો હોવાથી તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. તો બહુજન પાર્ટીના જે ઉમેદવાર છે પ્યારેલાલ, તેમણે હવે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ઉમેદવારને રોજ જુદા જુદા નંબરથી ફોન આવતા હતા અને ધમકી પણ આપવામાં આવતી હતી. તેને પગલે તેઓએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ફોન કરીને પૈસા આપવાની લાલચ પણ અપાઈ હતી. ત્યારે સુરત લોકસભા બેઠક હાલમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું અને સાથે જ ટેકેદારો સંપર્ક વિહોણ થતા આ રાજકીય માહોલ ગરમાયો. વધુમાં જે બીએસપી પાર્ટીના જે ઉમેદવાર છે પ્યારેલાલ, તેમણે પોતાની સેફટી માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ઉમેદવારી પરત ખેંચવા મળી રહેલી ધમકીને પગલે આજે પ્રોટેક્શન છે તે માંગવામાં આવ્યું છે. 21 એપ્રિલના રોજ કલેક્ટર પાસે પોતાના પ્રોટેક્શન માટે માંગણી કરવામાં આવી હતી. તો સાથે જ અત્યારે જે પોલીસ પ્રોટેક્શન છે તે માંગવામાં આવ્યું છે. પાર્ટી તરફથી પ્રોટેક્શન અંગે લેખિત પણ માંગ કરવામાં આવી હતી. તો ઉમેદવારને રોજ જુદા જુદા નંબર પરથી ફોન આવે છે, તો ધમકી પણ મળી રહી છે, સાથે પૈસાની પણ લાલચ આપવામાં આવી રહી છે, જેને લઈને તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ફોન કરીને પૈસા આપવાની લાલચ માંગવામાં આવતી હતી. તો ઉમેદવારના જીવને ખતરો હોવાથી આ પોલીસ પ્રોટેક્શન છે તે માંગવામાં આવ્યું છે. બહુજન સમાજ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણ થયા છે. આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે ફોન લાઈન પર જોડાયા છે. જયેન્દ્ર, ઉમેદવારી પરત ખેંચવા ધમકીઓ મળી રહી છે પ્યારેલાલને, શું વિગતો? બિલકુલ માલવી, જણાવી દઉં કે જે પ્રકારે ગત રોજથી જે પ્રકારે 6 ફોર્મ ભર્યા હતા, ત્યારબાદ અન્ય 3 ફોર્મ જેટલા ખેંચવાના બાકી હતા, ત્યારે વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અહમદ ખાન જેઓ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. પરંતુ ત્યારે સુરત લોકસભાની ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભવગ્રામ ભારતી તેઓએ પોતાનું ફોર્મ નથી ખેંચ્યું અને મુકેશ દલાલ ભાજપના જે ઉમેદવાર છે, એટલે સુરત લોકસભાની ચૂંટણી માટે બે જે ઉમેદવારો બચ્યા છે. અને વાત કરવામાં આવે તો ત્યારે ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી જેઓ પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે. તેને લઈને જ્યારે તેઓએ તેમનો સંપર્ક કરવાનો ટીવી 13 દ્વારા સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો ફોન જે છે ક્યાંક ને ક્યાંક સ્વિચ ઓફ આવતો હતો. અને વાત કરવામાં આવે ત્યારે તેમણે ગઈકાલે જે ઉમેદવારી પાછી ખેંચી રહેલી તેમની માટે તેમને લુભાવણી લાલચીઓ પણ આપવામાં આવી હતી. કેટલાક અલગ અલગ નંબરથી તેમને ફોન આવતા હતા અને ધમકીઓ પણ આપવામાં આવી હતી, જાનથી મારી નાખવામાં આવી અલગ અલગ. તેને લઈને તેમણે સુરત કલેક્ટર કચેરી ખાતે આવીને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. હાલ જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રોટેક્શન એમને આપવામાં આવ્યું પણ નથી કે નથી આપવામાં આવ્યું, જે પણ હોય. પરંતુ હજી સુધી પ્યારેલાલ ભારતી નો કોઈ પણ પત્તો મળી આવ્યો નથી. તેમનો જે છે ફોન પર સ્વિચ ઓફ આવી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જુદા જુદા નંબરોથી તેમને ગઈ રોજથી તેમને જે છે ફોન આવવા લાગ્યા હતા. ત્યારે ઉમેદવારની જાનની હાનિ હોય તે રીતે પોલીસ પ્રોટેક્શન તેમણે માંગણી કરી હતી, પરંતુ હજી સુધી તેઓ સંપર્ક વિહોણા છે, તેમનો સંપર્ક થઈ ચૂક્યો નથી. અને લગભગ 1.25 કલાક જેટલો સમય રહ્યો છે, 3 વાગ્યા પછી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે કે શું સુરતમાં ચૂંટણી થશે કે નહીં, મુકેશ દલાલ બિનહરીફ વિજય થશે કે નહીં, કારણ કે હજી સુધી તેમણે ફોર્મ ખેંચ્યું નથી પરત અને તેઓ સંપર્ક વિહોણા છે. બિલકુલ જયેન્દ્ર, છેલ્લા 1 કલાકથી વધુના સમયથી તેમના પરિવારજનો પણ તેમને સંપર્ક કરી રહ્યા છે, સાથે જ તેમની પાર્ટીના લોકો છે તે પણ સંપર્ક કરી રહ્યા છે, પરંતુ એમનો કોઈ અતોપતો મળતો નથી. તો શું વિગતો છે આપની પાસે? બિલકુલ, કે એમના પરિવારજનો થી લઈને એમના જે સમર્થકો છે તેઓ પણ 2-3 જણા જે છે વાત કરવામાં આવે તેઓ કલેક્ટર ઓફિસ ની બહાર પહોંચ્યા હતા. ટીવી 13 એમની જોડે ચર્ચાઓ કરી હતી. ત્યારે તેઓ જણાવ્યું હતું કે તેઓ જ્યાં પણ છે ત્યાં સુરક્ષિત છે, ચૂંટણી થશે અને ટીવી થશે તો સચ્ચાઈથી થશે તેવું જણાવ્યું હતું. અને એક તરફી નહીં થશે અને ચૂંટણી થશે તો બે તરફી જ થશે. પરંતુ જે રીતે તેમને દડા ધમકાવવામાં આવ્યો હતો તેથી તેઓએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી, તેઓ હાલ સુરક્ષિત જગ્યાએ છે તેવું તેમના સમર્થક દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમનો સંપર્ક હજી પણ થઈ શક્યો નથી. જે બિલકુલ જયેન્દ્ર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ઉમેદવારના જીવને જોખમ હોવાથી તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. તો સાથે એ પણ જાણવા મળ્યું છે કે તેમનો અત્યારે હાલ કોઈ અતોપતો નથી, તેમના પરિવારજનો દ્વારા પણ સંકલ્પ કરવાનો
જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પણ અત્યારે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.